राजकोटमां मकर संक्रांतिनो माहोल जाम्यो छे। पतंगोत्सवनी अंतिम घड़ीओ गणाई रही छे त्यारे सवारथी लोको धाबा पर परिवार साथे पतंग जगावी रह्या छे, मजा माणी रह्या छे अने परिवार साथे लोको मकर संक्रांति पर्वनी उजवणी करी रह्या छे। एक आईपो छे लपेट आ नारा साथे लोको धाबा पर मजा लई रह्या छे। तो आज बुधे संवाददाता शनि मैयर राजकोट थी लाइव जोड़ाई गया है। शनि, राजकोट में केवो माहौल? हवे घड़ीओ गणाई रही छे, रात पड़शे, ए पहला अत्यारे केवो रंग उत्तरायणनो जाम्यो छे? अंकुर, जे रीतनी बात करवामां आवे तो हूँ राजकोटना लाइव दृश्यो देखाड़ीश। अंतिम घड़ीनी मकर संक्रांतिनो पर्व अने लोको छे ते धाबा उपर चढ़िया छे। आप दृश्यो जोई रह्या छो, आ राजकोटना दृश्यो छे के लोको छे पोताना परिवार साथे पतंग महोत्सव माणी रह्या छे। कारण के मकर संक्रांतिनी अंतिम घड़ीनो पर्व छे, त्यां आप जोई रह्या छो के परिवार साथे लोको छे ते पतंग चगावी रह्या छे। हूँ ठेर ठेर अगासीओना दृश्यो देखाड़वा मांगीश। आ राजकोटनी अगासीओना दृश्यो छे के ज्यां परिवार साथे लोको छे ते पतंग चगावी रह्या छे। કાપ્યો છે અને લપેટના નારા સાથે લોકો છે તે પતંગ ચગાવી રહ્યા છે। ખાસ આપણે અહીંના સ્થાનિકો અને લોકો સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। આપણી સાથે છે, શું કહેશો, સંક્રાંતિનો માહોલ છે તે જામ્યો છે? આજ કોરોનાને કારણે અમુક સ્પીકરો નથી રાખવાની મંજૂરી આપી, સાથે સાથે પરિવાર સાથેનો એન્જોય કેવો લાગી રહ્યો છે? અત્યારે સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ અને કોરોના સમયગાળા દરમિયાન આપણે પરિવારજનો સાથે મકર સંક્રાંતિનો માહોલ ઉજવીએ છીએ। સરકારશ્રીએ જેમ કીધું છે કે ધાબા ઉપર સંગીત કે એવું કંઈ ન હોવું જોઈએ, એનું સંપૂર્ણપણે પાલન કરી અને ફેમિલી મેમ્બર પૂરતા જ, કોઈ બીજા લોકોને આવકારો કે કંઈ છે નહીં, પણ જેટલા અમે ફેમિલી મેમ્બર છીએ એટલા જ અમે ટેરેસ ઉપર બધા મકર સંક્રાંતિનો આનંદ માણી રહ્યા છીએ। અને હજી આજ સવારથી પવન પણ સારો છે એટલે પતંગ ઉડાડવાની પણ બધાને મજા આવી રહી છે। ચોક્કસથી પવન સારો છે, પરિવાર સાથે પતંગ ઉડાડી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? ખૂબ મજા આવી રહી છે અને કોરોનાનું પાલન થઈ રહ્યું છે અને બધા પતંગ રસિયાઓ પોતપોતાના ટેરેસ ઉપર પતંગ ચગાવી રહ્યા છે અને સારો માહોલ જામ્યો છે। સવારથી પવન ખૂબ સારો છે અને પતંગ ચગાવવાની ખૂબ મજા પડી રહી છે। લોકો નાસ્તો પાણી પોતાના ટેરેસ ઉપર જ કરે છે, કોરોનાનું ખૂબ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે। ચોક્કસથી તમારું શું માનવું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? ફર્સ્ટ ઓફ ઓલ વેરી મકર સંક્રાંતિ ટુ ઓલ ઓફ યુ, એન્ડ બહુ એન્જોય કરીએ છીએ અમે અમારી ટેરેસ પર ફેમિલી મેમ્બર સાથે, અમે એન્જોય કરીએ છીએ, અહીંયા જ ખાઈએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ। આજે પવન બી સારો છે એટલા માટે બહુ મજા આવી રહી છે અને પ્લસ કોરોના ગાઈડલાઇનનો અમે અલાઉ પણ કરીએ છીએ કે બધા માસ્ક પહેરીને, બટ તો બી બહુ મજા આવી રહી છે અને પ્રોટોકોલનું પાલન કર્યું છે। સ્પીકર અહીંયા લાવ્યા નથી અને અહીંયા બધા એરિયામાં પણ એટલું ખૂબ સારો માહોલ છે, તો બહુ મજા આવી રહી છે। લોકો છે તે પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી રહ્યા છે। હું હજુ આ બીજા ટેરેસના દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના, કે જ્યાં લોકો છે તે પોતાના પરિવાર સાથે પતંગ ઉત્સવ ઉજવી રહ્યા છે। રાજકોટના સીધા લાઈવ દ્રશ્યો રાજકોટના મૌડી વિસ્તારમાં, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે પોતપોતાના ટેરેસ ઉપર પતંગ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। અંતિમ ઘડીના પતંગ મહોત્સવમાં રાજકોટવાસીઓ છે તે પરિવાર સાથે આનંદ મંગલ કરી રહ્યા છે, કારણ કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને લોકો છે તે પોતપોતાના પરિવાર સાથે એની ઉજવણી છે તે કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, એ કાપ્યો ને એ લપેટના નારા સાથે રાજકોટમાં ઠેર ઠેર લોકો છે તે પોતાના ધાબે ચડી અને પતંગ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। આ રાજકોટના સીધા દ્રશ્યો રાજકોટના મૌડી વિસ્તારના, કે જ્યાં તમામ લોકો પતંગ ચગાવી અને મકર સંક્રાંતિના તહેવારનો આનંદ છે તે માણી રહ્યા છે। જી અંકુર, જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।